હેલો દોસ્તો, કેમ છો? મજામાં. જો મહાભારતની વાર્તાઓ સાંભળવાની મજા આવી રહી છે ને, આજની વાર્તા 17માં આપણે મુનિવર વ્યાસને બોલાવી લાવવાનું સત્યવતી કહે છે એ વાત જોઈશું. સત્યવતી ભીષ્મને કહે, મુનિવર વ્યાસને બોલાવી લાવો. ભીષ્મ કહે, મુનિવર વ્યાસ કેમ માતા? સત્યવતી કહે, આ પ્રશ્નનો જવાબ પણ મુનિવર વ્યાસ આપશે. ભીષ્મ મુનિવર વ્યાસ પાસે જાય છે અને પ્રણામ કરે છે. મુનિવર વ્યાસ કહે, હું જાણું છું કે તમે કેમ આવ્યા છો. રાજમાતા સત્યવતી તમારી માતા નથી એટલે એમનું કહી ન માની. કોઈ વચન માથી મોટું નથી હોતું. ભીષ્મ કહે, એ નિર્ણય વચન આપવા વાળા એ લેવાનું. મુનિ વ્યાસ કહે, સત્યવતી મારી પણ માતા છે. એમની માતા એ રીતે હોય છે કે અગાઉ સત્યવતી અને પરાશર ઋષિ નામો બેસી અને જતા હોય છે અને બંનેનો પુત્ર થાય છે એ આ મુનિ વ્યાસ હોય છે. ભીષ્મ કહે, વેદવ્યાસ ચલો આપણે મહેલમાં જઈએ. એટલે વેદવ્યાસને લઈ અને મહેલમાં જાય છે. વેદવ્યાસ, પ્રણામ માતા, શું આદેશ છે? ચિંતાનું કારણ માતા. સત્યવતી માતા ચિંતામાં હોય છે એટલે વેદવ્યાસ પૂછે છે. સત્યવતી કહે, મને સમજાતું નથી કે હું મારી વાત મારા પુત્રને કેવી રીતે કરું. વેદવ્યાસ કહે, પિતાએ સાચું જ કહ્યું હતું કે ઇતિહાસનો બોધ તમારા પર પડવાનો છે. સત્યવતી, મારા પિતાના દુરાગ્રહે મને આ ઘડીમાં લાવીને મૂકી દીધી છે. વેદવ્યાસ કહે, કદાચ પિતાશ્રીએ આ કામ માટે મને મૃત્યુલોકમાં આવવાનો આદેશ આપ્યો હતો. શું આદેશ છે માતા? સત્યવતી કહે, જાણો છો તો શું કામ પૂછો છો પુત્ર? વેદવ્યાસ કહે, એટલા માટે કે આ સમસ્યા માતા પુત્રની નહીં પણ હસ્તિનાપુરની છે અને તમે રાજમાતા છો. તમે ફક્ત મારી માતા નથી, રાજમાતા પણ છો. સત્યવતી કહે, હસ્તિનાપુરના સિંહાસન ખાલી છે. મારા પુત્રો મૃત્યુલોક ગયા. મહારાજના મોટા પુત્ર પ્રતિજ્ઞાબદ્ધ છે એટલે મારે મારા મોટા પુત્રને કષ્ટ આપવું પડ્યું. અંબિકા અને અંબાલિકાના કોખનું માન રાખવું તમારું કર્તવ્ય છે. વેદવ્યાસ કહે, થોડી વાર રાહ જોવી પડશે માતા. હું મોટી તપસ્યામાં હતો. તમારી આજ્ઞાથી ભીષ્મ સાથે આવી ગયો. ભીષ્મનું સ્વાગત પણ ના કરી શક્યો. અત્યારે મારું રૂપ તમારી આજ્ઞાનું પાલન કરવા યોગ્ય નથી. એક વર્ષનો સમય આપો. તમે માતા છો, મારું રૂપ તો જુઓ. એવી રીતે એક વર્ષનો સમય માગે છે. સત્યવતી કહે, હું એક વર્ષ રાહ જોઈ શકું એમ નથી. મારો આદેશ છે કે તમારા કર્તવ્યનું પાલન કરો. વેદવ્યાસ કહે, જેવી આજ્ઞા માતાશ્રી. જે થવાનું છે એ તો થઈને જ રહેશે. સત્યવતી કહે, અંબિકા પાસે જઈને સત્યવતી અંબિકા પાસે જાય છે અને અંબિકાને સમજાવે છે કે પુત્રી, તારા જીવનમાં વસંત ઋતુ આવ્યા પહેલાં જ પાનખર આવી ગઈ. જીવન પર આપણો કોઈ અધિકાર નથી. હવે તારી એક પરીક્ષા છે. અંબિકા કહે, આદેશ આપું માતા. સત્યવતી, પ્રશ્ન મારા આદેશનો નથી પુત્રી. પ્રશ્ન તારા સમર્પણનો છે. જો પતિ કર્તવ્યનું પાલન કર્યા વગર જ તારા પતિ ચાલ્યા ગયા, હવે તારે એમનું કર્તવ્યનું પાલન અધૂરું છે એ પૂરું કરવાનું છે. વિચિત્ર વીર્યનું કર્તવ્ય જે અધૂરું રહી ગયું હતું, હસ્તિનાપુરને પોતાનો યુવરાજ આપવાનું, એ કર્તવ્ય હવે તારે પૂરું કરવાનું છે અને તું ઋષિ વ્યાસ તારી રાહ જોઈએ છે એમની પાસે જા. હવે આગળની વાર્તા આપણે આગળના વિડીયોમાં જોઈશું.